હું તો ઇમામ રાઠોડ છે ને એ તો બહુ સરસ માણસ છે, પણ એ મારી બહેનોના સાથે હું ડિલિવરી કરાવવા હું જ જાઉં છું જાતે, તો મારા 2-3 કેસ બગડ્યા છે, તો પણ દીપસીને તો ઈમાન આ સિચાર્યું, એનું ઘરનું વિચાર્યું, ઘર ખેતર સુધી રસ્તો બનાવ્યો, પણ મારા વાઘપુરનું પબ્લિકનું ગરીબ બહેનનું ગરીબ ભાઈનું વિચાર્યું નથી, તો કેમ એટલું બધું? તો જે હોય અમને કી, હા મને આ ખૂંચ છે તો આ ખૂંચ કાઢી નાખો, તો પણ મારી બહેનોનું શું શું ડિલિવરી માટે હું લઈને જાઉં છું એનું? 2-3 કેસ બગડી ગયા છે સાહેબ, બોલો આ કોણ જવાબ આપશે? નાનું કે મોટું તો પેલે થાય, આજે તમે ગાદી ઉપર બેઠા છો કોના માટે? જનતા હતી તો તમે જાગીર થઈ શક્યા છો, એક એક હાથી તો તાલી પડતી નથી સાહેબ, જનતાના લીધે અમે આગળ રહી શકીએ છીએ, જનતા હોય તો અમે આગળ રહી શકીએ, તો ગાદી ઉપર બેસી જાય કે એવો પ્રશ્ન નહીં કે અમે ના વિચારીએ. મારી બહેનોનું મારા ભાઈઓનું વિચારો, એક પહેલો તો પ્રશ્ન આ રોડ કેટલો છે, તો હું જ ડિલિવરી કઢાવવા જાઉં છું તો 2-3 કેસ મારા હાથે જ પકડ્યા છે, બોલો તો શું? પબ્લિક તો એમ કહેશે કે 8% આવ્યું, એ તો આમ છું 8% આવે છે તો 2-3 ભાઈઓ મરી જાય તો શું કરવાનું? રોડ સારો હોય તો બધું સગવડ થઈ જાય, દવાખાને તો પહોંચાતું જ નથી, તો બસ સાહેબ અમે એટલું કરીએ છીએ કે તો ઓઈથી રસ્તો ગોડીશું કે કે તો પરોથીથી આવતા જીસીબીથી ગોડાવશું, અમારી બહેનો નહીં પકી હોય તો હું પણ ઓઈથી જીસીબીથી ગોડાવીશ.